नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમમ ફાઉન્ડેશન દ્વારા આત્મહત્યા નિવારણ અને નવી શિક્ષણ નીતિ મુજબ ભવિષ્યના કેરિયર વિશેનું માર્ગદર્શન માટેનો એક કાર્યક્રમ અતુલ્ય અભિવાદન જેનું આયોજન કરવામાં આવ્યું છે. અતુલ્ય અભિવાદન એક એવો કાર્યક્રમ કે જેમાં શહેરની શાળાઓના 1100થી વધુ આચાર્ય અને શિક્ષકો ટ્રેનિંગમાં જોડાશે. અને ખાસ આ કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓ પર જે શિક્ષણનું ભારણ વધી રહ્યું છે તેને ઓછું કઈ રીતે કરી શકાય તે માટે યોજવામાં આવ્યું છે. જે માટેની સંપૂર્ણ માહિતી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન વડોદરા જિલ્લામાં 1693 શાળાના અંદાજે 4500 લોકોને 1100ની સંખ્યામાં સરસયાજીનગર ગૃહ ખાતે 1 ઓક્ટોબર શનિવારે એક દિવસીય વર્કશોપમાં નિઃશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યાર પછી તેઓને ઇવોલ્યુશન ટેસ્ટ આપવાનો રહેશે અને આ સિવાય ભાર વિનાનું ભણતર વિષયક મોલ, ગાર્ડન, ફનસ્ટ્રીટ સહિતના જાહેર સ્થળો પર લઈ જઈ લોકોને આ પ્રોજેક્ટ વિશે જાગૃત કરવામાં આવશે. આ સેમિનારનો લાભ વડોદરાના લોકો લઈ શકશે. અને ખાસ આ કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે જ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સંતુષ્ટ સમાજ જ સફળ ભારત બનાવી શકે. સંતુષ્ટ એટલે મન પણ, તન પણ અને ભવિષ્ય પણ. આજે આપણે જે અતુલ્ય અભિવાદનની વાત કરી રહ્યા છીએ એ ત્રણે ત્રણ ઉદ્દેશને સાકાર કરે છે. ભણતર, ગણતર અને ઘડતર, આ ત્રણે ત્રણનો સમાવેશ એટલે અતુલ્ય અભિવાદન. ભવિષ્યમાં મળતી મોટી મોટી અને સરસ તકોની વાત એટલે અતુલ્ય અભિવાદન. નાની નાની સમસ્યાને મોટી નહીં થવા જવા અને એ ડરથી આત્મહત્યા સુધી ન પહોંચી શકાય એના માટેના રસ્તાઓ એટલે અતુલ્ય અભિવાદન. બરાબર, અતુલ્ય અભિવાદન એટલે જીવન એ એક પૂર્ણ વિરામ નથી પણ અલ્પ વિરામ છે. ચાલતા રહીશું તો રસ્તાઓ મળતા રહેશે અને તકો આપણને ઉજ્જવળ ભવિષ્ય. અમારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી કા એક વર્ડ સ્માર્ટ, SMART, સ્વાસ્થ્ય, મેક ઇન ઇન્ડિયા, એગ્રીકલ્ચર, રિસર્ચ ઓર ટ્રાન્સપોર્ટ, ये 5 ऐसे सेगमेंट हैं जो आने वाले समय में भारतवर्ष को दुनिया का सबसे सशक्त राष्ट्र बनाएंगे. लेकिन सशक्त राष्ट्र हम तभी बनेंगे जब हम फ्यूचर को ध्यान में रख करके पढ़ाएंगे, उस तरह के कोर्सेज लेकर के आएंगे और उस तरह के स्किल्स डेवलप करेंगे. और इसीलिए न्यू एजुकेशन पॉलिसी ने भविष्य को ध्यान में रख करके हर तरह की स्वतंत्रता स्कूल, कॉलेजेज और विश्वविद्यालयों को दी है ताकि विद्यार्थियों को हम वो पढ़ाएं जो भविष्य में जिस तरह के मैन पावर की स्किल्स की आवश्यकता है. और इसीलिए हमने ये जो पूरा ट्रेनिंग प्रोग्राम रखा है, इस ट्रेनिंग प्रोग्राम में भविष्य में कौन से कोर्सेज की आवश्यकता पड़ने वाली है, उसमें किस तरह के स्किल्स बच्चे डेवलप करें और पेरेंट्स उसमें किस तरह से एक प्रोएक्टिव स्टेप्स लें, अध्यापक अपने आप को किस तरह से स्केल अप करें, किस तरह से अपने आप की कैपेसिटी बिल्ड करें, इन सारी चीज़ों को हमने ध्यान में रख करके ये पूरा प्रोग्राम डिजाइन किया है. मुझे विश्वास है इस ट्रेनिंग प्रोग्राम के बाद अध्यापक भविष्य में विद्यार्थियों को भविष्य में ले जा करके और आने वाले भारतवर्ष की आवश्यकताओं को पूरी कर पाएंगे. धन्यवाद. मेरा नाम है डॉक्टर पवन द्विवेदी. मैं पारुल विश्वविद्यालय से हूं और मैं पूरे राष्ट्र में विद्यार्थियों के भविष्य को ध्यान में रख करके प्रचार प्रसार करता हूं. आज ने आ पत्रकार परिषद एनो उद्देश्य एवो छे के भणतर अने भार वाळू भणतर अने सतत टेन्स रहेतु माइंड एना कारणे बाळक एग्जाम आपवा जाए सरस रीते आपी दीधी होय અને છતાં મનમાં ડર રહે કે મારા આટલા પર્સન્ટેજ નહીં આવે તો મારું ભવિષ્ય શું, એમ કરીને આત્મહત્યા કરી લેવાના બનાવ કેટલાય બધા બને છે, કેટલાય બધા એમ. અને અત્યારે મુશ્કેલી એક કે બે બાળક હોય એટલે એ પરિવાર આખું ઘર એનું સૂનું થઈ જાય છે. તો આ બધા માટે કોને એપ્રોચ કરવો? તો જ્યાં ભણવા જાય છે તે જગ્યા એટલે કે સ્કૂલ, સ્કૂલના ટીચર્સ અને પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ જે કેર કરે છે બચ્ચાની, અને વાલીઓ. તો આ બધાની પાસે પહોંચીને આ વિષયને હળવો કેમ બનાવો, લાઇટ કેમ રીતે બનાવો, અને કેમ કરીને એ બાળકને સાથે કોમ્યુનિકેશન ગેપ ઇઝ ધેર, એમની સાથેનો સંવાદ નથી એટલે મનની વાત નીકળતી નથી, વરાળ નથી નીકળતી, એટલે ક્યાંક ને ક્યાંક આવા બનાવો દુર્ઘટનાના રૂપે સામે આવે છે ને એનું પછી ભોગવવાનું પરિવારને થાય છે, એવું ન બને આગળ ઉપર પણ. એટલા માટે આ વિષયને ઉપાડ્યો છે. અને સશક્ત ભારત બનાવવું હોય, સશક્ત સમાજ બનાવવો હોય તો સશક્ત મન પણ જોઈએ, આત્મા પણ એટલો પ્રબળ હોવો જોઈએ. એ બાળકમાં પોતાનામાં આત્મશ્રદ્ધા, પોતાનામાં ઈશ્વર શ્રદ્ધા, આ બધું પ્રબળ હોવું જોઈએ. આ પ્રબળ સબળ સશક્ત સમાજના નિર્માણ માટેનો એક પ્રયત્ન છે, એક અંજલિ છે.
એટલે અતુલ્ય અભિવાદન આણે પહેલ કરી છે. બેન પૂર્વીબેન ભીમાણી એને સંભાળી રહ્યા છે, ચલાવી રહ્યા છે. પોતે સારા એક સાયકોલોજિસ્ટ છે અને સારા કોમ્યુનિકેટર છે. કોઈકની વાત સાંભળીને એમાંથી રસ્તો કાઢવાની અને કોઈ પણ એને પ્રોફેશન તરીકે નથી લેતા, પણ સરસ રીતે એક માની કે મોટી બહેનની રીતે એ કામ કરે છે. એકદમ ટોકન એનાથી અને કેટલાય લોકોને એનાથી શાતા મળી છે. બીજો અમારો વિષય છે, આ જ કાર્યક્રમની પાછળનો ઉદ્દેશ એ પણ છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી બધાને આ વિષય પહોંચે. મેં પવનજીને એટલા માટે કીધું કે ડીપમાં જઈને આ વિષયને સમજાવજો. સ્માર્ટ હોવું, સ્માર્ટ બનવું બનાવવું ને સ્માર્ટ રાષ્ટ્રનું નિર્માણ કરવું, સ્માર્ટ સમાજનું, સશક્ત સમાજનું ને સમર્થ સમાજનું નિર્માણ કરવું એ એની પાછળનો ઉદ્દેશ છે. તો આ ઉદ્દેશોને અમે એમાં શું કરી શકીએ? તો એક અંજુલિ અમારા તરફથી આ ભાવ સાથે આજનો આ પ્રેસ પણ રાખી છે. આગળ ઉપર કાર્યક્રમો થશે, એના પછી વાલીઓને બોલાવવામાં આવશે. વાલીઓની સાથે પણ આવા કે તમે પણ સંવાદ કરવાનું રાખો, બચ્ચાઓ સાથે થોડીક વરાળ નીકળવા દો, થોડુંક દુઃખ હળવું થવા દો, થોડુંક એને કહેવા દો કે ના માં મારે હમણાં નથી ભણવું, મારે તારી જોડે વાત કરવી છે. હન્ટર લઈને ન બેસે બા માતા પિતા, એવી હું તો વિનંતી કરું છું. અને આ જ વિષય અમારા પૂર્વીબેન ભીમાણીએ અમમ ફાઉન્ડેશન અંતર્ગત અતુલ્ય અભિવાદનના એક અને પવનભાઈ આખા દેશમાં આ વિષયને લઈને ફરે છે. એટલી સરસ મજાની અમારી ટીમ છે અને ટીમ મને ગમી છે એટલા માટે હું અહીંયા છું.